चलो छठा नो चौथो दाखो जो ये डी आकृति आपने से आपने कई आकृति ए बी है क्या आयत बाजू बे बाजू त्रण बाजू चार बाजू या पांच बाजू पंचकोण पांच बाजू એટલે પંચકોણ ની આપેલી છે આકૃતિ પણ બધામાં જો જો બે લીટા દર્શાવેલ એ શું દર્શાવે તો કે આ બે લીટાનો મતલબ થાય કે બધી બાજુ કેવી છે સરખી છે આ બધી બાજુ કેવી છે સરખી એટલે આ આકૃતિ ને કહી શકો કે અહીં આપેલી આકૃતિ અહીં આપેલી આકૃતિ નિયમિત पंचकोण की आकृति छे અહીં આપેલી આકૃતિ લે એ નિયમિત કેવી છે પંચકોણની આકૃતિ છે કેમ તો કે બધી બાજુ કેવી છે સરખી એટલે નિયમિત પંચકોણ થઈ ગયો તો આપણે નિયમિત બહુકોણની ખબર છે કે જો બધી બાજુનો માપ સરખા હોય તો અંદરના બધા જ ખૂણાના માપ કોણ કેવા થાય સરખા થાય તો નિયમિત પંચકોણમાં જો બધી બાજુના માપ સરખા હોય તો નિયમિત આ બે કેવા થશે એકબીજાને રેખીક જોડતા છે તો
z plus 360 बराबर 180 है, એટલે શું થશે રેખીય જોડના ખૂણા. ચાલો તો z ની વેલ્યુ શું થશે તો k 50 plus 150 કઈ રીતે આવ્યા તો k 180 માંથી 30 થઈ ગયો એટલે z નો ભાગ એટલે ડાયરેક્ટ મિસ્ટેક લખી લે એટલે z બરાબર 150. હવે અમારે y ની વેલ્યુ શોધવાની છે તો y ની આયા વેલ્યુ આપેલી નથી. અહીંયા કાઈ વેલ્યુ આપેલી હોય એટલે બે રેખીય જોડતા આગળ આપણે ચેપ્ટર છઠ્ઠા ત્રિકોણમાં જોઈ ગયા ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાં આપણે જોયું અંતઃ સમકોણનો સરવાળો કેને કહેવાય. અંતઃ સમકોણ કેને કહેવાય તો આપેલ 12 નો બહિષ્કોણ જે આપેલો હોય એની સામેની બીજી કે અંદરની બાજુ આપેલી હોય એનો સરવાળો કરવાનો થાય. ફરીથી જે મારે બહિષ્કોણની બાજુ શોધવાની હોય તો બહિષ્કોણનો જે ખૂણો શોધવાનો હોય એની સામે બીજા બે ખૂણા અંદરની બાજુ જે આપેલા હોય એનો શું થાય સરવાળો થાય. એટલે ડાયરેક્ટ અંતઃ સમકોણની રીત વાપરો. તમને જો ન ફાવે અથવા તમારે બીજી રીત વાપરવી હોય તો પણ વાપરી શકો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો અહીંયા ઉદાહરણ લઈએ તો ઉદાહરણ લઈએ કે તો a + 3 + 9 બરાબર 180 એના નું મળી જાય પછી બે શું દેવાનું લેખિત જોડી દો. ચાલો હું ડાયરેક્ટ લખું y = 91 + 360 કૌંસમાં શું આવશે અંતઃ સમકોણ. અંતઃ સમકોણનો સરવાળો ફરીથી અંતઃ સમકોણ કેને કહેવાય તો કે જે આપણે બહિષ્કોણનો ખૂણો શોધવો હોય એની સામેની સામેના બે ખૂણા ક્યાં હોવા જોઈએ અંદરની બાજુ હોવા જોઈએ એ બેનો શું કરવાનો હોય સરવાળો. ચાલો તો y = શું આવશે 20 સંસાવી ડાયરેક્ટ મને મળી ગયું y બરાબર 90 + 3 એટલે 120. જો તમે ઓલી રીત વાપરશો ત્રિકોણના ત્રણેય ખૂણા તો પેલા એ ઓબ્જેક્ટ તો કરવું જોઈએ એટલે એ મળશે. પછી વળી મારે આપણે શું શોધવું પડશે રેખીય જો શોધવું પડશે એટલે બે સ્ટેપ થશે અને આમાં ડાયરેક્ટ x સ્ટેપ માં આવી જશે. ચાલો તો મને x + y + z ની વેલ્યુ મળી જાય તો x કેટલા આવ્યા 90 + y કેટલા આવ્યા 150 પ્લસ z ઓલા સોરી y કેટલા 120 પ્લસ z કેટલા 150. ચાલો ત્રણેયનો સરવાળો કરીએ 0 0 0 એટલે 0 9 ને 2 11 11 નો 5 16 નો સરવાળો વધી 1 2 ને 3. તો મેં તમને આગળ કીધું હતું કે બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 જ આવે. પછી ત્રિકોણ હોય ચતુષ્કોણ હોય પંચકોણ હોય કે ષટ્કોણ બધાને કેટલો આવે 360 અંશ થશે. આ દાખલો આપો અહીંયા ખૂણ જો બીજો દાખલો આપ્યો x + y + z + w શોધો કીધું અને x ક્યાં એક બાર ની સાઈડ y બાર ની સાઈડ z બાર ની સાઈડ અને w કોણ ક્યાં એક હોય બાર ની સાઈડ આપેલો છે એટલે કે બધા જ બહિષ્કોણ આપેલા છે તો એનો સરવાળો કેટલો આવશે 360 હશે. આ ત્રિકોણ હોય તો પણ ભલે અને ચતુષ્કોણ હોય તો પણ ભલે બહિષ્કોણના માપનો સરવાળો શોધવાનો કે એટલે હંમેશા 360 અંશ આવો. ચાલો જોઈએ તો અહીં મારી પાસે આ બે કેટલા પાસે બીજાના રેખીય જોડ એટલે x ની વેલ્યુ મળી જશે અહીં પણ જે છે રેખીય જોડ એક બીજાના રેખીય જોડ અહીં પણ મળી જશે પણ w ની વેલ્યુ શોધવાની રહેશે. કેમ તો કે w નું માપ મને આપેલું નથી e મારે શોધવું પડશે. તો એ કેવી રીતે શોધું તો કે ડાયરેક્ટ આપે આ 12 નો ખૂણો હોય એટલે સામેની બે બાજુનો સરવાળો થાય ને એ સેમાં આલે ત્રિકોણમાં ચાલ અંતઃ સમકોણનો સરવાળો આ તમારે મૂકવું હોય વ્યાખ્યા મુજબ તો ફરજિયાત ત્રિકોણમાં ચાલે ચતુષ્કોણમાં ચાલે નહીં તો ફરજિયાત મારે ડબલ્યુ નો ખૂણો શોધવો પડશે. ડબલ્યુ નો એટલે કે અંદરનો ખૂણો મારે શોધવો પડશે ત્યારે જ મને ડબલ્યુ નો અંશ માપ
મળશે તો કઈ રીતે શોધવો તો કે મારી પાસે ત્રણ ખૂણો તો આપેલા જ છે તો ચોથો ખૂણો ઓટોમેટિક મળી જાય તો હું અહીં ધારું ધારો કે a તો આપણને ખબર કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય છે તેથી ચાલો ચારે ખૂણાના માપનો સરવાળો ચાલો મળી ગયા મને આગળ હવે હું શું શોધી રહ્યો તો કે x y z w શું શોધી રહ્યો ચાલો અહીંયા મને a મળી ગયો a કેનો ખૂણો હતો તો કે w નો એરિયા w નો બહિષ્કોણ આપેલો છે તો આ બે એકબીજાના અવયવ કેવા કેવા થઈ જાય રેખીય ગયો તો એની જગ્યાએ હું શું મૂકી શકું 100 મૂકી શકું એટલે કે આ બે કેવા થઈ જાય એકબીજાના રેખીય ગયો એકી જોડ એટલે બે બાજુના માપનો સરવાળો એટલે w + 100 = 180 કૌંસમાં એકી જોડના ખૂણા તેથી w બરાબર શું મળશે 80 અંશ કેવી રીતે તો કે 180 માંથી 100 બાદ કરી દો ચાલો મેં x ની વેલ્યુ હું શોધી લઉં તો આ બે ના માપનો સરવાળો x + 120 અંશ કેટલો થાય 180 અંશ કૌંસમાં એકી જોડ તો x બરાબર કેટલું મળશે 60 અંશ ડાયરેક્ટ કરતો જાઓ સરવાળો ચાલો એના પછી મેં આગળ જોઈએ y ની વેલ્યુ શોધી લો તો y બરાબર કેટલા y બરાબર કેટલા એ પાય 80 એ પાય તો y + 80 અંશ બરાબર 180 અંશ કૌંસમાં રેખીક જોડ ચાલો તો y ની વેલ્યુ શું મળશે 100 અંશ 180 માંથી 80 બાદ ચાલો હજી એક વેલ્યુ શોધવાની છે z ની તો z + એકી જોડના બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ એટલે કૌંસમાં શું લખવાનું એકી જોડના ખૂણા ચાલો તો z બરાબર કેટલો આવશે 120 અંશ એટલે x y z x અને w ચારે ની મને કિંમત મળી ગઈ તો મારા ચારે નું શું કરવાનું હતું ચાલો x ની વેલ્યુ કેટલી છે 60 અંશ y ની વેલ્યુ કેટલી છે 100 અંશ + z ની વેલ્યુ 120 અંશ + w ની વેલ્યુ 80 અંશ ચાલો બધાનો સરવાળો કરી લઈએ 0 0 0 0 બધી જગ્યાએ 0 6 2 8 8 ને 8 16 નો સરવાળો બની 1 1 2 ને 3 એટલે કેટલા અંશ આવશે 360 અંશ જ આવવો જોઈએ જો 360 અંશ સરવાળો ન આવે બેસવાનો એટલે આપણે દાખલામાં અહીંયા ભૂલ હોય એટલું સમજી જાવ અહીંયા આપણે શોધીએ 3.2 પૂર્ણ થાય આ બધા છઠ્ઠો અને સાતમો દાખલો મોસ્ટ હેપ છે દાખલા 2 થી 3 માર્કનો દાખલો હોય શકે નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 3.2 વિશે અભ્યાસ કરવાનો છે જોઈએ પેલો દાખલો નીચેની આકૃતિઓમાં x ની વેલ્યુ શોધવાની દીધી છે અને પેલા દાખલામાં તમને બે આકૃતિ આપેલી છે એમાં x ની વેલ્યુ શોધવાની છે તો જોઈએ x ની વિકીય એક હોય તો કે 12 નો ખૂણો આપેલો છે એટલે બહિષ્કોણ આપેલો છે 125 12 નો ખૂણો 125 12 નો ખૂણો એટલે કે અંદરના ખૂણાને મારે કઈ વાત કરવાની નથી નથી ડાયરેક્ટ જો અંદરના ખૂણાનું કરવું હોય તો મેં વધી જાય તો મારો દાખલો થોડો લાંબો થાય થાય તે રીતે પણ મારે x ની વેલ્યુ ડાયરેક્ટ જોઈએ એટલે ડાયરેક્ટ પાથના ખૂણે જઈ પડે એટલે બહિષ્કોણ તો આપણને બહિષ્કોણમાં ખબર જ છે કે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય
तो
360 ના છેદમાં n n એટલે શું દર્શાવે બાજુ તો 360 ના છેદમાં બાજુ જો બાજુનું માપ શોધવું હોય તો 360 ના છેદમાં ખૂણો ચાલો n બરાબર શું લેવાનું હોય તો કે 9 કેટલી બાજુ હતી 9 એટલે કે 360 ના છેદમાં 9 ચાલો ઉડાડો 9 4 6 એટલે કેટલા અંશ આવશે 60 અંશ તો દરેક બે સ્કૂલનું માપ કેટલા થશે 40 અંશ આ જ રીતે પ્રશ્ન આ જ રીતે કરવાનો છે બીજો 15 બાજુ તો n બરાબર કેટલા બાજુ લેવાના n બરાબર 15 બાજુ લેતા જેટલી બાજુ હોય એટલા જ બહિષ્કોણનો સંખ્યા હશે 15 બાજુ વાળા બહુકોણની બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા 15 હોય 15 બાજુ વાળા બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા કેટલી હશે 15 એટલે કે બધા જ બહિષ્કોણના ખૂણાનો કેવો થાય સરખું જ થાય તેથી 15 બાજુ વાળા ડાયરેક્ટ કરી નાખો 15 બાજુ વાળા દરેક બહિષ્કોણમાં દરેક ખૂણા એટલે કે બધા જ ખૂણાનું માપ એક ઊંચો હોય બીજા ઊંચો હોય એવી રીતે 15 એ 15 ખૂણાનું માપ કેવું હોય છે સરખું જ હોય છે એટલે કેટલું હોય છે